દોસ્તો, લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, સૌરાષ્ટ્રમાં કઈ જ્ઞાતિના ઉમેદવાર છે અને કઈ જ્ઞાતિના કેટલા મત છે તેના ઉપર આ મહત્વની રહે છે. આ ચૂંટણી જીતવી અને પાર્ટીઓ માટે આ જ્ઞાતિનું ગણિત પણ અગત્યનું રહે છે અને તેના કારણે જ ટિકિટોની ફાળવણી થતી હોય છે. તો આવો જાણીએ, જૂનાગઢ લોકસભા છે અને આ જૂનાગઢ લોકસભાની અંદર કઈ જ્ઞાતિના કુલ કેટલા મત છે, કઈ જ્ઞાતિનું કેવું પ્રભુત્વ છે અને કઈ જ્ઞાતિના ઉમેદવારો એના ઉપરથી આવે છે એના વિશે વાત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. છેલ્લે વસ્તી ગણતરી 2011 વર્ષમાં થઈ હતી. આ સમયે જૂનાગઢ લોકસભા છે તેમાં કુલ 12.5 લાખ મતદારો હતા, પરંતુ સમય લાંબો વીત્યો છે, 10-12 વર્ષનો વીત્યો છે, ફરી એક વખત આ ગણતરી નથી થઈ. પરંતુ એક અંદાજ મુજબ, રાજકીય પાર્ટીઓના અંદાજ મુજબ જ્ઞાતિઓના આંકડા એવા છે જે હવે વધી ચૂક્યા છે. તો કઈ જ્ઞાતિના કેટલા મત છે આ જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર તે જોઈએ. જૂનાગઢ લોકસભા, આ જૂનાગઢ લોકસભાની અંદર ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો 12-14 જેટલા તાલુકાઓ હશે અને આ વિસ્તારની અંદર કુલ કેટલા કઈ જ્ઞાતિના મતો છે આવો એ જોઈએ. દોસ્તો, જૂનાગઢ લોકસભા બેઠક ઉપર છેલ્લા 10 વર્ષથી કોળી સમાજના રાજેશભાઈ ચુડાસમા છે તે સાંસદ છે. એની પહેલાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના દિનુભાઈ સોલંકી હતા અને તે પહેલાં આહિર સમાજના જશુભાઈ બારડ હતા. શું કારણે હતા એ આ જ્ઞાતિઓના આંકડા ઉપરથી આપણને ખબર ખ્યાલ આવી જશે. સૌથી વધારે જૂનાગઢ લોકસભા બેઠકની અંદર કોળી સમાજનું પ્રભુત્વ છે, કોળી સમાજના મતદારો છે અને તેના અંદાજે 3,25,000 મતદારો આ જૂનાગઢ લોકસભા બેઠકમાં કોળી સમાજના છે. તો તેના કારણે જ કોળી સમાજ ઉપર હાલ પહેલી પસંદ ઉતારવામાં આવે છે અને તેનું કારણ એ છે કે આ બેઠક પર કોળી સમાજના સૌથી વધારે મતદારો છે. 3.25 લાખ જેટલા અંદાજે મતદારો છે અને કોળી સમાજનું આ બેઠક ઉપર પ્રભુત્વ છે. નંબર 2 ઉપર છે પટેલ સમાજ, પાટીદાર સમાજ. જી હા દોસ્તો, કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય, જૂનાગઢ લોકસભા બેઠકની અંદર પાટીદાર સમાજના પણ ખૂબ વધારે મત છે, બીજા નંબર ઉપર મનાઈ રહ્યું છે. આશરે આ બેઠક ઉપર 2.5 લાખ પાટીદારોના મત હોવાનું મનાઈ રહ્યું છે. તો બીજા નંબર ઉપર કોળી સમાજ 3.25 લાખ, પાટીદાર સમાજ 2.5 લાખ મતદાર અને હવે ત્રીજા નંબર ઉપર આવે છે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ. જી હા દોસ્તો, રાજપૂત સમાજનું ત્રીજા નંબર ઉપર રાજપૂત સમાજ છે. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ, અહીંયા રાજપૂત સમાજના આશરે આ જૂનાગઢ લોકસભા ઉપર 1,85,000 મતદારો છે. મતલબ કે કમસેકમ આશરે 2.5 લાખ જેટલા રાજપૂત સમાજના મતદારો છે, જેના કારણે ધીનુભાઈ સોલંકી ભૂતકાળમાં સાંસદ રહી ચૂક્યા છે. હવે વાત કરીએ લઘુમતી સમાજ. દોસ્તો, મુસ્લિમ સમાજનું પણ આ બેઠક ઉપર ખૂબ મોટું વર્ચસ્વ છે અને મુસ્લિમ સમાજના 4 નંબરનો મતદારો આ જિલ્લાઓની અંદર છે. મતલબ કે જૂનાગઢ લોકસભાની અંદર મુસ્લિમ સમાજનું પણ ખાસું પ્રભુત્વ છે. અહીં પર મુસ્લિમ સમાજના 1,70,000 આશરે મતદારો હોવાનું મનાઈ રહ્યું છે. તો મુસ્લિમ સમાજના મતદારો પણ 2.5 લાખ જેટલા આ જૂનાગઢ લોકસભાની બેઠકમાં હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, જેના કારણે મુસ્લિમ સમાજ 4 નંબર ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે વાત કરી લઈએ આહિર સમાજની. ભૂતકાળમાં આહિર સમાજના જસુભાઈ બારડ છે તે સાંસદ રહી ચૂક્યા છે. આપણે જણાવી દઈએ કે આહિર સમાજનું પણ આ બેઠક ઉપર ખૂબ મોટું પ્રભુત્વ છે અને તેના પણ ખાસા એવા મતદારો છે. આહિર સમાજના આશરે 1,60,000 જેટલા મતદારો આ જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર હોવાનું મનાઈ રહ્યું છે. તો આહિર સમાજ 1.5-2 લાખની વચ્ચે આહિર સમાજના મતો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ બેઠક ઉપર આહિરો સમાજનું પણ પ્રભુત્વ છે. દલિત સમાજ, જી હા દોસ્તો, દલિત સમાજ છે તેનું પણ પ્રભુત્વ છે, તેના પણ મતો ખૂબ વધારે છે અને મનાઈ રહ્યું છે કે તેના મતો લગભગ 1.5 લાખથી ઉપર છે. મતલબ કે આહિર સમાજ જેટલા 1,60,000 જેટલા મતો દલિત સમાજના હોવાનું પણ આ બેઠક ઉપર મનાઈ રહ્યું છે. હવે વાત કરી લઈએ પ્રજાપતિ સમાજની. જી હા દોસ્તો, આ જૂનાગઢ લોકસભા બેઠક ઉપર પ્રજાપતિ સમાજનું ખાસું પ્રભુત્વ હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે પ્રજાપતિ સમાજના આ બેઠક ઉપર 80,000 મતદારો છે. જી હા દોસ્તો, આ 1 લાખની આસપાસના મતદારો પ્રજાપતિ સમાજના છે. તો કુલ એટલે જ્ઞાતિઓ જે મુખ્ય જેનું પ્રભુત્વ મનાઈ રહ્યું છે તેના ખૂબ મોટો વર્ગ છે
તેના ખૂબ મોટા મતો છે, તેના કારણે અહીંયા પર જ્ઞાતિઓ જોવામાં આવે છે, જ્ઞાતિઓના ઉમેદવાર જોવામાં આવે છે અને ત્યારબાદ ટિકિટની ફાળવણી થતી હોય છે. સવાલ એ છે કે સૌથી વધારે 3.25 લાખની આસપાસ આશરે કોળી સમાજના મતદારો અહીંયા પર હોવાનું મનાઈ રહ્યું છે. તો દોસ્તો, આ આંકડા છે તે ઓફિશિયલની, પરંતુ અમને રાજકીય પાર્ટીઓના સર્વે મુજબ આવ્યા છે, જે અમે આપણા સુધી પહોંચાડ્યા છે. સરકાર દ્વારા ઓફિશિયલી રીતે 2011માં વસ્તી ગણતરી થઈ હતી એ મુજબના આંકડા આવ્યા હતા, પરંતુ અત્યારે ફરી એક વખત જે આંકડાની વાત કરવામાં આવે તો રાજકીય પાર્ટીઓ આ ગણતરી કરતી હોય છે અને તેમની પાસેથી અમે આંકડાઓ કલેક્ટ કર્યા છે. જો કે આંકડાઓમાં થોડા ઘણા વધઘટ હોઈ શકે છે, આંકડાઓ અંદાજ મુજબ છે, કેટલો અંદાજ આ મતદારો હોઈ શકે છે તેવા અંદાજો પણ લગાવાઈ રહ્યા છે. દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો, અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.